ओके। मित्रों, गुजराती भाषा साहित्यना आ अद्यतन वर्गखंडमां आप सौनु स्वागत छे। आजे आपणे कलानी विभावना, तेनी अनिवार्यता, कलानो जीवन साथेनो अनुबंध, कलाकृतिनो अस्तित्व, कला प्रकारो, तेनी उच्चावच्चता अने अंते कलानुभव, एम कुल छ मुद्दानी चर्चा करवाना छीए। प्रथम पांच मुद्दा शास्त्रीय चर्चाना रहेशे अने छेल्लो मुद्दो कलानुभव। एमा कलानुभवनी क्षणों केवो निरतिशय आनंद प्रगटावनारी बनी रहे छे तेनी प्रतीति करीशु। साथी वक्ता प्राध्यापक निसर्ग आहिर, हूँ प्राध्यापक समीर भट्ट अने आप सौ। तो मित्रों, आरंभीय सफर कलानी अनिवार्यता, कलानी विभावना थी लई अने छेक कलानुभव सुधीनी।
સૌથી પહેલા તો સુંદરમનું એક કાવ્ય, એનો કોઈક આરંભ આ રીતે છે કે માણસની પાસે શબ્દ રહેવા દો, પણ એનું કાવ્ય એની પાસેથી હટાવી લો. પછી તો સુંદરમ યાદી આપે છે કે શું રહેવા દો અને શું હટાવી લો, અને છેલ્લે એમ કહે છે કે કલ્પના કરો કે એ જીવન કેવું હશે. માનવ માત્રની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી થઈ જાય અથવા તો એ પૂરી થતી હોય ત્યારે પણ એની ભીતર એક તરસ હોય છે. શેની છે એ તરસ? આપણે ઉદાહરણથી વાત સમજીએ તો કામ કરતા કરતા કશુંક ગણગણી બેસે છે માણસ. શ્રમજીવી વર્ગ પણ, ખેતરમાં કામ કરતો મજૂર પણ પોતાના લોકગીતો ગાય છે. મકાન બનાવતો કડીઓ કે રોડ રસ્તા બનાવતા મજૂરો પણ પોતાના લોકગીતો ગાતા રહે છે. ઘરમાં કામ કરતી ગૃહિણીઓ ગીતો ગાય છે કામ કરતા કરતા. પ્રિયકાંત મણિયારની એક પંક્તિ છે, કોણ એવું માનવી કે ફૂલ જેને ના ગમે. આ વાતને જરા જુદી રીતે સમજીએ તો કોઈ એવો માણસ હશે કે જેની સાથે ગીત, ચિત્ર કે કોઈ સ્થાપત્ય ન જોડાયેલું હોય? ગીત ન ગમતું હોય એવું કોઈ હશે? સ્થાપત્ય, કોઈ કોઈ સારું ચિત્ર જોયા પછી આપણે વાહ બોલ્યા વિના રહી શકીએ છીએ? આ બહુ સાદી વાત થઈ, પણ આ પાયો છે કે કલા વિના આપણને ચાલતું નથી, કશી ઉપલબ્ધિ નથી, નિર્હેતુક બાબત છે. પણ એક તરસ છે. શેની તરસ છે? પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ ગયા પછી એનું મન, માણસ માત્રનું મન કશુંક ઝંખે છે, અને એ ઝંખના છે સચ્ચિદાનંદની, ચિત્તના સાચા આનંદની. હવે આ આનંદ ક્યાંથી મળે? જીવન સાર્થક કઈ રીતે બને? વ્યવહારનું જીવન તો એક ધારી ગતિમાં જતું હોય છે. એ એક ધારી ગતિએ જતું યાંત્રિક જીવન, ત્યાંથી સાર્થકતા તરફની યાત્રા એટલે કલા. અને એટલે જ આપણે કામ કરતા કરતા કશું ગણગણી બેસીએ છીએ. તો કલાના સર્જન અને કલાના ભાવનમાં સૌથી મહત્વની વાત સર્જકતાથી ભરી સાર્થક એવી ક્ષણોની રચના કરવાની છે. માણસની અનિવાર્યતા એ છે કે કશુંક આકારિત કરે, કશુંક સર્જે, સૌંદર્યને પામે. સૌંદર્ય એક વિશાળ અર્થમાં, સૌંદર્યને પામવાની જે તરસ છે એ જીવનને સાર્થક બનાવે છે. તો નિસર્ગભાઈ, આ સચ્ચિદાનંદ, ચિત્તનો સાચો આનંદ પામવાની ઝંખના કલાના અનિવાર્ય એવા પ્રદેશમાં આપણને લઈ જાય છે, સાચું ને સમીરભાઈ? સાચી વાત છે. માણસનો મૂળ સ્વભાવ આનંદ પ્રાપ્તિનો છે, અને આનંદ પ્રાપ્તિમાં સૌંદર્ય એક બહુ મોટો ભાગ ભજવે છે. તમે સચ્ચિદાનંદની વાત કરી તો સત્યમ, શિવમ અને સુંદરમ, આ જે ત્રણ મુદ્દા જે છે એ માણસના જીવનને અદ્ભુત બનાવે છે અથવા માણસને બીજા પ્રાણીઓથી અલગ પડે છે. અંગ્રેજીમાં એક કહેવાય છે કે ફૂડ, ફિયર એન્ડ સેક્સ આ કોમન ટુ મેન એન્ડ એનિમલ. સો વોટ્સ ધ ડિફરન્સ બિટવીન મેન એન્ડ એનિમલ? માણસ અને પશુ વચ્ચેનો તફાવત કયો છે? તો આ સત્યમ, શિવમ અને સુંદરમની ખોજ એ માણસને બીજા પ્રાણીઓથી જુદું પાડે છે. એટલે આપણે શરૂઆતમાં જે સ્લાઇડ જોઈ તો એક બિલકુલ ખાલી એવું ફલક છે, અને મેં ચિત્રકાર, એ ડિજિટલ પેઇન્ટિંગ છે પણ ચિત્રકાર એ પોતાના બ્રશ વડે કે અહીંયા માઉસ વડે આખું જે ચિત્ર બનાવે છે તો એ કશું નથી અને કશક નિર્મિતિ. આ નિર્મિતિ એ બહુ મોટો શબ્દ છે. માણસ મૂળમાં જેમ આનંદ પ્રાપ્તિ માટે ઝંખે છે એમ કશુંક સર્જવા માટે પણ એ ઝંખે છે. એ હંમેશા અભિવ્યક્તિશીલ છે, કંઈ ને કંઈ રજૂ કરવું છે. પોતાને જીવન રાગ અને દ્વેષ એટલે ગમા અને અણગમાથી ભરેલું છે એ જીવન પણ સતત વ્યક્ત કરતો રહે છે. એ કે મૂંગો રહી શકતો નથી. ખરાબ અનુભવ થયો તો એને વ્યક્ત કરવા માંગે, સારો અનુભવ થયો તો એને વ્યક્ત કરવા માંગે છે. બીજો માણસનો સ્વભાવ તે કલ્પનાશીલનો છે, એ હંમેશા કંઈક કલ્પના કરતો રહેતો હોય છે. અને ચોથો માણસનો જે સ્વભાવ જે છે તે આ કલ્પના દ્વારા પોતાના સૌંદર્યની વાચા આપી. એટલા માટે ગીત, સંગીત, નૃત્ય આ બધું જ એના જીવનથી વણાયેલું છે. એટલે આ સત્યમ, શિવમ અને સુંદરમની સૃષ્ટિ છે એમાં સુંદરમ એટલે સૌંદર્ય, અને સૌંદર્ય માણસને આનંદ આપે છે, અને એ માટે એક કલા અને એક ઉત્પત્તિ થઈ છે, માણસને કલાની સાધના કરી છે. સમીરભાઈ, યસ, ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જરા જુદી રીતે કહીએ તો જડબે સલાક ગોઠવાયેલા પથ્થરો વચ્ચેથી ફૂટતી સરવાણી એટલે કલા. કલા બરાબર છે. જીવન એક ગોઠવણીમાં આપણે જીવતા હોઈએ છીએ, ત્યાંથી કશું
કશુંક જુદું જગત આપણે રચવા માંગીએ છીએ, જે આપણું પોતિકું વિશ્વ છે, સ્વાયત્ત વિશ્વ છે. એ સ્વાયત્ત વિશ્વ તરફની ગતિ એટલે કલા, પ્રફુલ્લિત આનંદ આપનારી ક્ષણો સર્જવાની જે આપણી ઈચ્છા છે, નિર્હેતુક આનંદની ઝંખના છે, એ કળાને જન્મ આપે છે. હવે આ કળા એટલે શું એ સમજવા માટે બે વિધાનથી વાતની શરૂઆત કરીએ તો પહેલું વિધાન આકૃતિ છે અને બીજું આ કલાકૃતિ છે. તો હજી જરા જુદી રીતે સમજીએ તો આ ટેબલ છે અને આ તાજમહેલ છે. તો ટેબલ અને તાજમહેલ બંને કૃતિ તો છે, પણ ટેબલ કેવળ કૃતિ છે અને તાજમહેલ કલાકૃતિ છે. તો આ કલાકૃતિ જયારે આપણે કહીએ છીએ કોઈ કૃતિને, ત્યારે એ એ મૂલ્યવાચક બાબત બની રહે છે. બરાબર. એટલે કલાકૃતિમાં સૌથી મહત્વનો શબ્દ કૃતિ અને કલાકૃતિમાં કળા છે. તો આ કળા એટલે શું એની વિભાવના તરફ જઈએ, એની ઉત્પત્તિના કારણો આપણે જોયા, હવે એની વ્યાખ્યા તરફ જઈએ કે આ કલાની વ્યાખ્યા શું છે. નિસર્ગભાઈ, આપની જે સ્ક્રીન પર જોઈ શકો છો રામનારાયણ પાઠકની આ એક કલા વિશેની વ્યાખ્યા છે કે કલા એટલે કલા વિધાયકના હૃદયગત ભાવને અમુક બાહ્યેન્દ્રિય ગ્રાહ્ય ઉપાદનમાં વ્યક્ત કરવો, તે ભાવનું બાહ્યેન્દ્રિય ગ્રાહ્ય પ્રગટ સ્વરૂપ. એ સ્વરૂપ એવું હોવું જોઈએ કે એ જ ભાવ તે જોનાર કે સાંભળનારમાં સંક્રાંત કરી શકે. આ કલાની વ્યાખ્યા રામનારાયણ પાઠક આપે છે અને એમાં એ બિલકુલ સ્પષ્ટ કહે છે કે કલાની આખી જે પ્રક્રિયા છે એ ત્રણ કેન્દ્ર પર રહેલી છે. એક સર્જક છે, બીજી કલાકૃતિ છે અને ત્રીજો તે ભાવક છે. તો સર્જક, કલાકૃતિ અને ભાવક એ દ્વારા આખી કલાની પ્રક્રિયા, સર્જન પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો કલા નિર્મિતિમાં સર્જક એ બહુ મોટો ભાગ ભજવે છે. સર્જક એ વિશિષ્ટ પ્રતિભા ધરાવતો હોવો જોઈએ. એ ઉપરાંત એને કલા નિર્મિતિ માટેની કેટલી જે ટેકનિક જે છે એ એની પાસે હોવા જોઈએ. તો ગમા અને અણગમા એ કંઈક કલાકૃતિ બનતા નથી. પોતાને કંઈક ગમે છે, કંઈક કલ્પના કરી છે, કંઈક રજૂ કરવું છે, કંઈક એને કંઈક વિઝન આવ્યું છે, તો એનાથી એ કલાકૃતિ બનતી નથી. પરંતુ એ આવા ભાવ હૃદયમાં જે પડેલા હોય, જે પ્રતીતિ થયેલી હોય, અથવા તો જે કંઈક ઈચ્છે છે, એની એષણાઓ જે છે, એની જે કલ્પના છે, એને રજૂ કરવા માટેને ચોક્કસ એની પાસે માધ્યમ હોય. તો આ જે સાધન સામગ્રી છે એને આપણે ઉપાદન કહીશું. એ સંગીતકાર હોય તો એની પાસે વાદ્ય હોય, એની એનું ગળું એટલે કે કંઠ કેળવેલો હોય, આરોહ અવરોહ દ્વારા એ વાત કરી શકે. અને આ રીતના ઇન્દ્રિય દ્વારા એને પામી શકાય. કલાને પામવા માટે ઇન્દ્રિયો જરૂરી છે. એમાં ખાસ કરીને બે ઇન્દ્રિય આપણી સક્ષમ હોવી જોઈએ. એક તો ચક્ષેન્દ્રિય અને બીજી જે કર્ણેન્દ્રિય. આ બંને ઇન્દ્રિયો દ્વારા આપણે જગતને પામી, તો આ બાહ્યેન્દ્રિયથી આપણે ગ્રાહ્ય કરી શકીએ છીએ અને એ દ્વારા ભાવક એને પામી શકે છે. તો આ રીતની વાત રામનારાયણ પાઠક કરે છે. બીજી એક કલાની વ્યાખ્યા આપણે જોઈએ જે સુરેશ જોશીની છે. એમાં એણે આનંદની વાત કરી છે. આનંદ વિશે મારે ખાસ કહેવું છે કે માણસનો બેઝિક જે મૂળ સ્વભાવ છે એ જ આનંદનો છે. અને આનંદ જે છે એ આનંદને રસમાંથી પ્રાપ્ત થાય છે. અને આપણે ઉપનિષદમાં સરસ વાત કરેલી છે કે આપણે જેને બ્રહ્મ કહીએ છીએ એ બ્રહ્મ પણ આનંદ સ્વરૂપ છે. એટલે રસો વૈ સહ, એટલે ભગવાન રસરૂપ છે. અને આ રસ જે છે એ બિલકુલ જમે અને પછી એ આનંદમાં પરિણામ પામે છે. આ આનંદ જે છે એ આપણા સ્થૂળ આનંદ કરતા જુદા પ્રકારનો આનંદ છે. એટલા માટે કાવ્યશાસ્ત્રીઓ કે મીમાંસકો એને બ્રહ્માનંદ સહોદર કહે છે કે દિવ્ય પ્રકારનો આનંદ છે. એ આપણા જે સંબંધો છે એ પોતિકા, પરાયા કે તાટસ્થ, એનાથી પરનો આનંદ છે. અને સુરેશ જોશી એ જ પ્રકારની વાત કરે છે કે આપણે જે કંઈ દરરોજ જીવનમાં અનુભવીએ છીએ એનાથી જુદા પ્રકારની વાત છે. આપણું ચિત્ત સમગ્ર રીતે કલાકૃતિનું આકલન કરે અને પછી એમાંથી જે નિષ્પન્ન થાય છે તે આનંદ એ કલાનો આનંદ છે, એમ સુરેશ જોશી કહે છે. આપ સુરેશ જોશીની જે બીજી પણ એક વ્યાખ્યા છે એના વિશે આપણે જે વાત કરી છે. પહેલી આપણે કલાની વિભાવના આપી, રામનારાયણ પાઠક કે જે કલા વિચાર રજૂ કર્યો એની વાત કરી, ત્યારબાદ કળાના પ્રયોજનને લગતી બાબત સુરેશ જોશી ના વિધાન દ્વારા આપે સમજાવી. હવે આપણે કળા અને જીવન વચ્ચેના અવિનાભાવી સંબંધની ચર્ચા કરીએ તો એમાં પણ સુરેશ જોશીએ સરસ વાત કરી છે ગુજરાતી કવિતાના આસ્વાદની પ્રસ્તાવનામાં કે કળા કશાની અવેજીમાં નથી, કશાનું પ્રતીક નથી, કોઈ એની બહારના રહસ્ય તરફ અંગુલી નિર્દેશ પણ કરતી નથી. જીવનથી ભિન્ન એવો એ કોઈ અલૌકિક પ્રદેશ નથી, એ જીવનનો જ વિસ્તાર છે. એને ઇન્દ્રિય ગોચર બનાવીને પ્રત્યક્ષતાથી સંવેદવાની છે
આ વાત સમજીએ તો કોઈ પણ કલા પ્રવૃત્તિ એ તાત્વિક રીતે તો જીવન સાથે જ જોડાયેલી છે. જીવન છે તો અને તો જ કળા છે. તો પછી એનો અર્થ એક એવો કરવાનો કે જીવન બરાબર કળા? નહીં. આખી વાતને એક ફરી પાછું એક ઉદાહરણથી સમજીએ, સાદા ઉદાહરણથી સમજીએ તો માટી અને માટલું. માટી છે એ રો મટીરિયલ છે, પણ માટલાનો એક સ્વાયત્ત આકાર છે. માટી અને માટલા વચ્ચે મટીરિયલ સરખું છે, પણ એ જુદું બની જાય છે. તો કળા અને જીવન વચ્ચે કંઈક આવો સંબંધ છે. મને યાદ છે નિસર્ગભાઈ કે ચંદ્રકાંત ટોપીવાળા સાહેબે આ વાતને એક જુદા ઉદાહરણથી સમજાવેલી એક વ્યાખ્યાનમાં. એમણે ઉદાહરણ આપેલું પાણીનો નળ, એમાંથી પડતું પાણી અને ફુવારો, બંનેમાં પાણી જ છે, પણ સર્જક એક એક સ્વાયત્ત સૃષ્ટિ સર્જે છે, એક એવી સૃષ્ટિ સર્જે છે. પાણીના પડતા નળના ધોધને અમુક રીતે દબાવીએ, અમુક રીતે એને ગોઠવીએ અને જે આકાર સર્જાય છે એ ફુવારો બની જાય છે. તો પાણીનો નળ અને ફુવારો, જીવન અને કળા, મટીરિયલ સરખું છે પણ સર્જક પોતાની સર્જકતાના બળે એ કલાનો એક નવો જ પ્રદેશ નિર્માણ કરી શકે છે. બેઝિકલી આપણે તમે સંસ્કૃત અલંકારિકોની થોડી વાત કરી તો ભરતે રસાનુભવની ચર્ચામાં એક વાત કરી છે કે માણસ માત્ર ત્રણ જ અનુભવો મેળવે છે. વ્યવહાર અનુભવ આખા જીવનમાં ત્રણ, અને ત્રણ જ અનુભવો. એક વ્યવહારાનુભવ, બીજો યોગાનુભવ અને ત્રીજો રસાનુભવ. હવે આ ત્રણેય અનુભવોની વિશેષતા છે કે વ્યવહાર અનુભવ તો થાય જ, માણસ માત્ર જીવે એટલે વ્યવહારમાં પડી જ જાય, જીવનથી મૃત્યુ સુધી વ્યવહાર અનુભવ થાય. યોગાનુભવ એ સાધનાનો પ્રદેશ છે, એ જવલ્લી જ પ્રાપ્ત થાય. પણ આ ત્રીજો અનુભવ, કલાનો અનુભવ, રસનો અનુભવ એવો છે કે જે માણસ પોતે સર્જે, પોતે ઈચ્છે ત્યારે વ્યવહારમાંથી કલાના અનુભવમાં જાય, પાછો બહાર નીકળી જાય. તો વ્યવહારાનુભવ અને યોગાનુભવ, વ્યવહારાનુભવ અનિવાર્ય છે, યોગાનુભવ કોઈ સિદ્ધ માણસને જ થાય, પણ રસનો જે અનુભવ છે એ માણસ પોતે સર્જે છે અને પોતાની રીતે એમાં પ્રવેશે છે. એક એની 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 પોતીકી પોતીકું જગત છે, જગતમાં માણસ પ્રવેશે છે, અનુભવ કરે છે, આનંદ માણે છે અને પાછો આવે છે. આમ કલાની અનિવાર્યતા, કલાની વિભાવના, કલા પ્રયોજન, જીવન અને કળાનો અવિનાભાવી સંબંધ. હવે જોઈએ કલાકૃતિનું અસ્તિત્વ. મોરબી શ્રી જયંત કોઠારી ઉપક્રમમાં લખે છે, કલાની વિભાવનાની વાત કરતા લખે છે કે કળાને લલિત કળા પૂરતી સીમિત કર્યા પછી પણ કળાની વ્યાખ્યા કરવામાં ઓછી મુશ્કેલીઓ નથી. સૌથી પહેલી મુશ્કેલી કળા પ્રવૃત્તિને એની સમગ્રતામાં પકડવાની છે. કળા પ્રવૃત્તિ આરંભાય છે સર્જક ચિત્તમાંથી અને ભાવકના અનુભવમાં એ પૂરી થાય છે. વચ્ચે છે કલાકૃતિ. આ ત્રણેયને એક નાનકડી વ્યાખ્યામાં કેવી રીતે સમાવી શકાય? મુદ્દો આ છે, કળાની જયારે આપણે વ્યાખ્યા કરતા હોઈએ ત્યારે સર્જક ચિત્ત, ભાવક ચિત્ત અને કલાકૃતિ સ્વયં, આ ત્રણ રીતે કલાકૃતિનું અસ્તિત્વ તપાસી શકાય. અહીં મુદ્દો હવે કલાકૃતિના અસ્તિત્વની તપાસનો છે, જે ચાર રીતે આરંભી શકીએ આપણે. એક, કલાકૃતિનું અસ્તિત્વ સર્જક ચિત્તમાં છે. બીજું, ભાવક ચિત્તમાં છે. ત્રીજું, કલાકૃતિ કશોક ને કશોક આશય ધરાવે છે, એમાંથી જન્મે છે. અને ચોથું, એને એ કયા માધ્યમમાં વ્યક્ત થાય છે તે છે. તો સૌથી પહેલા સર્જક ચિત્તની વાત કરીએ. ડોક્ટર સીતાંશુ યશશ્ચંદ્ર આ વાતને એક ઉદાહરણથી સમજાવે છે કે કલાકૃતિનું અસ્તિત્વ એ સર્જકના ચિત્તમાં રહેલું છે. સર્જક ક્યાં છે? કલાકૃતિના આરંભની ક્ષણોમાં સર્જક છે. સીતાંશુ યશશ્ચંદ્ર એક ઉદાહરણ આપે છે, એ એક બાજુ એ વૃક્ષનું ઉદાહરણ આપે છે કે એક બાજુ મૂળ છે, બીજી બાજુ પર્ણ, ઘટા, ફળ, ફૂલ. મૂળ એટલે શું? તો કે કલ્પન અને અનુભવનો વહેતો પ્રવાહ. આપણે અનુભૂતિ કરીએ છીએ, જુદી જુદી અનુભૂતિ દરેક માણસ કરે છે, એ મૂળ છે. અને પર્ણ, ફળ, ફૂલ, ઘટા એટલે શું? તો કે જગત સમક્ષ પૂરેપૂરી દેખાય તેમ સમય અને સ્થળમાં ફૂલતી, ફાલતી, ફેલાતી કલાકૃતિઓ. તો પછી સર્જક ક્યાં છે? સર્જક એ થડ જેવો છે. મૂળ અને એ દેખાતી ઘટાઓ, ફળ, ફૂલ, પર્ણ, એ વચ્ચે રહેલું થડ મૂળમાં અનેક રસ આવીને ભળે છે, પણ જે થડ છે એ નક્કી કરે છે
સ્નેહ ફળ ફૂલ અને ઘટાડો તો આખી વાત એ રીતે સમજી શકીએ કે કલાકૃતિનું અસ્તિત્વ અને એમાં સર્જક ચિત્ત ક્યાં રહેલું છે. અનુભવ અને અનુભવની અભિવ્યક્તિ આ બંનેની વચ્ચે એ સર્જક ચિત્ત રહેલું છે. હવે બીજો મુદ્દો નિસર્ગ ભાવકનો છે, તો એ ભાવક ક્યાં રહેલો છે આપ જરા વાત કરો. સમીરભાઈ, ભાવક તો મેં તમને કહ્યું તેમ કે સર્જક પછી કળાકૃતિ અને પછી ભાવક આખી એક પ્રક્રિયા છે અને ત્યારે સર્જન પ્રક્રિયા પૂરી થતી હોય છે. ભાવક પાસે પણ ચોક્કસ પ્રકારની સજ્જતા હોવી જોઈએ તો જ એ કલાને માની શકે. જેમ કે શાસ્ત્રીય સંગીત છે તો એ માણવા માટેની રાગની સૂઝ હોવી જોઈએ તો જ આપણે માની શકીએ. શાસ્ત્રીય નૃત્યમાં પણ એવું છે, એટલે એના પણ કલાની સજ્જતા કલાના અનુભવ માટેના પણ એમાં પગથિયાઓ છે અને માણસે પોતાના રસ અને રૂચિ કેળવવા જોઈએ તો જ એ કલાને સંપૂર્ણતા પામી શકે. આખું આખું વિશ્વ જે છે એ સૌંદર્યથી ભરેલું છે, પરંતુ એના માટે આપણી ઇન્દ્રિયો સક્ષમ હોવી જોઈએ. ખાસ કરીને આંખ અને કાન એ કેળવાયેલા હોય તો જ આપણે કલાનું ભાવન કરી શકીએ. આપણે જોઈએ એક સ્લાઇડ દ્વારા કે બિલકુલ કશું નથી અને કઈ રીતના સર્જક જે છે એ સંગીતની આખી સૃષ્ટિનું નિર્માણ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે ઝાકિર હુસેન છે એ તબલા તો બિલકુલ નિષ્પ્રાણ વાદ્ય છે, પરંતુ એની આંગળીઓની થાપ પડે છે અને એક માહોલ ઉભો કરે છે. સંગીત છે એ શુદ્ધ કલા, મ્યુઝિક ઇઝ અ પ્યોર આર્ટ જે કહેવાય છે. તે અર્થમાં કે માત્ર તાલ લય સુર આરોહ અવરોહ એના દ્વારા જ એક એક ભાવ સૃષ્ટિનું નિર્માણ કરે છે અને તરત જ એ જે ભાવક છે એના ચિત્તને એ સ્પર્શે છે. તો આ ભાવનની પ્રક્રિયા માટે મેં તમને કહ્યું તેમ કે એક પ્રકારની સજ્જતા હોવી જોઈએ, રૂચિ પણ આપણી કેળવાયેલી હોવી જોઈએ અને એ વારંવારના આવા ભાવન દ્વારા આપણે સજ્જ થતા હોઈએ છીએ. અને જો આપણી સજ્જતા ન હોય તો ગમે તેટલી ઉત્તમ કળાકૃતિ હોય તો એ ભાવક માટે તો એ કશું નથી એવું છે. તો કલા તો આ જગતમાં સર્વત્ર વેરાઈને પડી છે, માત્ર આપણી સંવેદનશીલતા એને પકડવા માટે ગ્રાહ્ય કરવા માટે સક્ષમ હોવી જોઈએ. અને કલાની વ્યાખ્યા આપી એ પણ ખૂબ અઘરી વસ્તુ છે. જો આપણે જોઈ શકીએ છીએ કે સંગીત આદિ કલાઓની આવી હૃદય વિસ્તાર કરનારી, સંસારની પારનો અનુભવ આપનારી અને માણસને વ્યવહારની કુટિલતામાંથી મુક્ત રહી આનંદ અનુભવવાનો માર્ગ બતાવનારી અસર ન હોત તો તેનો આશ્રય પ્રાચીન કાળથી આજ પર્યંતના વિચારવાન જનોએ કર્યો હોત નહીં. તો આ મણિલા દ્વિવેદી જે કહે છે એની વ્યાખ્યામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એ કલામાં કંઈક એવું તત્વ પડેલું છે, એવું સત્વશીલ એ પદાર્થ છે કે આપણે આજ પર્યંત એને પોષતા રહ્યા છીએ, એ કલા પામતા રહ્યા છીએ. માણસ એના રોજિંદા વ્યવહારમાં જે ઘણા બધા કામ કરે એને કરવા જ પડતા હોય છે અને ઘણા નીરસ કામ પણ છે, જેમ કે બહેનો છે એને રસોઈ બનાવવી, કપડાં ધોવા, ઘર સાફ કરવું, આ દરરોજની પ્રક્રિયા છે, બહુ નીરસ પ્રક્રિયા છે. તો આ દૈનિક પ્રક્રિયામાંથી, આ રોજિંદી પ્રક્રિયામાંથી, આ ગતાનુગતિક કર્મની શૃંખલામાંથી જો કોઈ મુક્ત કરાવનાર તત્વ હોય તો એ કલા છે. જ્યાં માણસ જ્યાં વિરામ પામે છે, એની શક્તિ વિરામ પામે છે ત્યાંથી કલાની પ્રક્રિયા શરૂ થાય છે, એને આનંદ આપે છે, ધરા પરથી અદ્ધર લઈએ છે અને એ રીતે એક આખો એક કલ્પનાનો આખો પ્રદેશ, સૌંદર્યનો પ્રદેશ, આનંદનો પ્રદેશ એમાં વિહાર કરવા માટે એક મોકળું મેદાન આપે છે. અને એટલા માટે માણસ કલાને છેક પ્રાચીન કાળથી અદ્ય પર્યંત પોષતો રહ્યો છે, વિકસાવતો રહ્યો છે અને કલા તરફ ગતિ કરતો રહ્યો છે. કારણ કે માણસનો મૂળ સ્વભાવ તે આનંદ પ્રાપ્તિનો છે, સૌંદર્ય પ્રાપ્તિનો છે અને આ આનંદ અને સૌંદર્ય અને રસની સૃષ્ટિ માત્ર અને માત્ર કલા આપે છે. અને આ નિર્હેતુક છે. તમે એક સરસ કાવ્ય પંક્તિ હોય તો ગમે ત્યાં તમે ગુણગુણાવી શકો છો અને એ કાવ્ય પંક્તિના આસ્વાદન દ્વારા તમે આનંદ પ્રાપ્ત કરી શકો છો. બીજી વસ્તુમાં શક્ય નથી. ભૌતિક આનંદ પણ મળે છે, આઈસ્ક્રીમ ખાવાનો પણ આનંદ છે, સારા કપડાં પહેરવાનો પણ આનંદ છે, પરંતુ એ આનંદ ભૌતિક આનંદ છે, જ્યારે કલાનો આનંદ એ સૂક્ષ્મ આનંદ છે અને માણસને ધરાથી અધર લઈ જાય છે. તો આ બધી વાત છે બિલકુલ. અને કલાકૃતિની જે અસર છે એની વાત તમે સરસ રીતે કરી નિસર્ગભાઈ, કે કઈ રીતે કલા અસર કરી જાય છે. આચાર્ય ભરતની એક સંજ્ઞા છે ચેતો વિસ્તાર,
આપણી બુઠ્ઠી જતી બુઠ્ઠી થઈ ગયેલી ઇન્દ્રિયોને ફરીથી સજીવન કરે છે, ચિત્તનો વિસ્તાર કરે છે. આપણે આપણે એક કૃતિ વાંચ્યા પહેલાનો આપણે અને વાંચ્યા પછીના આપણે જરા જુદા બની જઈએ છીએ. આપણી સંવેદનાઓને એ ઝંકૃત કરી મૂકે છે અને એ રીતે આપણે આપણે સારા અને સાચા માણસ બનવા તરફ જઈ રહ્યા છીએ જયારે કલાનો અનુભવ કરીએ ત્યારે. એ પ્રક્રિયા છે, એટલે આ કલાની અસર છે. હવે આપણે વાત કરી સર્જક ચિત્તની, ત્યારબાદ ભાવકની વાત આપણે કરી, હવે કૃતિનો આશય. કલાકૃતિનું કશુંક ને કશુંક આશયથી કલાકૃતિ રચાતી હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ ઉમાશંકર જોશીની બળતા પાણી કવિતાનું. તો આઝાદી સમયે જે ક્રાંતિવીર યુવાનોની આ કવિતા, નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો, આખી વાતમાં આશય તો ક્રાંતિકારી યુવાનોની વ્યથા અને વેદના નિરૂપવાનો હતો કે એ કેવો કેવો ભોગ આપે છે. આ મારે કહેવું છે કે સર્જક કૃતિ કોઈને કોઈ આશય ધરાવતી હોય છે. પછી એવું બને કે એ આશય સમય જતા એ આશયની અસર ઓછી થઈ જાય, પણ આશય તો હોય જ છે. કોઈ આશય વિના કલાકૃતિનું નિર્માણ થાય એ વાત સાથે આપણે કોઈ સંમત ન થઈ શકીએ એવી આ બાબત છે. પણ એક વસ્તુ જરૂર છે કે કોઈ પણ કૃતિમાં ઇતિહાસ સાતીત અને ઇતિહાસકાલીન આશય અને આશયનું નિગરણ આ બંને એક સાથે થવું જોઈએ. તો આ વાત છે કલાકૃતિના આશયની. તો આપણે કલાની વિભાવના, એની અનિવાર્યતા, કલાકૃતિનો જીવન સાથેનો સંબંધ, કલાકૃતિના અસ્તિત્વની વાત અને એમાં ત્રણ મુદ્દા, કલાકૃતિનું અસ્તિત્વ સર્જકની ભૂમિકાએ, કલાકૃતિનું અસ્તિત્વ ભાવકની ભૂમિકાએ, કલાકૃતિનો આશય અને હવે કલા જે માધ્યમમાં વ્યક્ત થાય છે એ માધ્યમની વાત. તો કલા માધ્યમો, માધ્યમ કેવળ વાહન નથી, માધ્યમ સ્વયં કલાનો એક 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 જીવાતું ભૂત એવું તત્વ છે. એ કઈ રીતે એ આપણે હવે જોઈએ. સંગીત, નૃત્ય, સ્થાપત્ય, ચિત્ર, સરસ ગીત રચના છે હરીન્દ્ર દવેની, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, અને એ ગીત રચનાને સંગીતમાં મૂકવામાં આવી અને સાથે સાથે એની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી. તો એક કલા એ ત્રણ અલગ અલગ રૂપે આપણે જોઈ. દરેક કલાનું પોતાનું એક માધ્યમ છે, દરેક કલાની પોતાની પોતિકી સાધન સામગ્રી છે, એ પોતાની ટેકનિક્સ જે છે એ પણ છે, અને એના આધારે કલા શોધતી હોય છે, શોભતી હોય છે, તો કલા પોતાની નિર્મિતિ સાધતી હોય છે. સાહિત્યની જે માધ્યમ છે શબ્દ અને અર્થ છે, આપણે એને ઉપાદાન સામગ્રી કહીશું. શબ્દ અર્થો સહિતો કાવ્યમાં આપણે એમ કહીએ છીએ. એ રીતે ચિત્રકલા જે છે એ ચિત્રકલાની સામગ્રી જે છે, ફલક છે, રંગ, પીંછી, એ રીતના શિલ્પકલાની સાધન સામગ્રીમાં એ પથ્થર હોય, લાકડું હોય કે કોઈ ધાતુ હોય, પછી થોડો છીણી હોય, ટાંકણું હોય, એના દ્વારા એ શિલ્પકલા સાધ્ય બને છે. એ જ રીતે સ્થાપત્યકલા જે છે એ સ્થાપત્યકલામાં ઈંટ હોય, પથ્થર હોય, ચૂનો, સિમેન્ટ, એના દ્વારા એ આખી સ્થાપત્યકલાનું નિર્માણ થતું હોય છે. સંગીતકલા જે છે એ
એ મુખ્યત્વે સંગીત બે કલા બે પ્રકારનું છે, કંઠ્ય સંગીત અને વાદ્ય સંગીત. તો કંઠ્ય સંગીત છે એમાં માણસનો કંઠ, એ કંઠ કેળવાયેલો કંઠ, મધુર કંઠ, એના આરોહ અને અવરોહ છે, તાલ લય સૂર આ બધા દ્વારા સંગીત સદાતું હોય છે. તો આ બધા કલાની સાધના માટેના કે કલા પ્રાપ્તિ માટેના માધ્યમો છે. આ બધા માધ્યમો તો બિલકુલ સહજ છે, શબ્દ અને અર્થ તો આપણી ભાષા સાથે સંકળાયેલો છે, જે ભાષા આપણે વાપરીએ છીએ જ શબ્દ અને અર્થ સાહિત્યમાં પણ હોય છે. પરંતુ આ આપણે વ્યવહારમાં જે ભાષા વાપરીએ એના કરતાં જુદો અર્થ અને શબ્દ એનું જે સંયોજન છે એ સાહિત્ય કલામાં આવતું હોય છે, અને ત્યારે જ એ કલા બને છે. તો આ શબ્દ અને અર્થ એ માધ્યમ છે, એને કવિતામાં મૂકવામાં કે એ નવલકથામાં મૂકવામાં સાહિત્યકાર કે જે સર્જક છે એની પૂરી કસોટી થતી હોય છે. એ શબ્દ સૌંદર્યથી ભરાઈને રસિત થઈને આવતો હોય, એ શબ્દ છે એ પોતિકા નિજી અર્થ લઈને આવતા હોય, એ શબ્દ છે એ ચેતો વિસ્તાર કરનારો હોય, એ શબ્દ છે વ્યાપક રીતે વિસ્તરી જનારો હોય છે. તો આ શબ્દ એની જે અનંત શક્યતાઓ જે છે એ કઈ રીતના મૂકી આપી સિદ્ધ કરવી એ સાહિત્યકાર પાસે એની સૂઝ હોવી જોઈએ, એની પ્રકારની રચના રીતિ કે ટેકનિક્સ એની પાસે હોવી જોઈએ, અને ઉત્તમ સાહિત્યકાર આ કરતો જ હોય છે. એ રીતે દરેક માધ્યમમાં આ રીતે સર્જક જે છે એ પોતપોતાના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરતો હોય છે. આ પાંચ પ્રકારની કલા વિદ્યાર્થી મિત્રો, જેને આપણે લલિત કલા કહીએ છીએ, કલાને મુખ્ય બે ભાગ હોય, લલિત કલા અને લલિતેતર કલા. તો જે કલાનો આનંદ માત્ર અને માત્ર નિહેતુક આનંદ આપણે મળે છે એવી કલા લલિત કલા કહે છે. અને એવી કલાઓ કે જે કલાઓ આનંદ તો આપે છે એક પણ કલાકૃતિ, પણ એને આપણે આપણા ભૌતિક જીવનમાં ઉપયોગમાં પણ લઈએ છીએ, લલિત કલા લલિતેતર કલા કહીશું આપણે. જેમ કે ફેશન એ પણ કલા છે, એ એટના સુથારી કામ છે, આપણું જે ફર્નિચર ઉત્તમ પ્રકારનું હોય, આપણી જે ક્રોકરી છે, આ બધી કલાના નમૂનાઓ છે. પરંતુ એ કલાને આપણે ઉપયોગમાં લઈએ વ્યવહાર જીવનના, એટલા માટે એને લલિત થી ઇતર પ્રકારની કલા કહીશું. આનંદ આપે છે પરંતુ ભૌતિક જીવન સાથે સંકળાયેલી છે, એના ઉપયોગો છે. જ્યારે આ પ્રકારના સ્થૂળ ઉપયોગો વગરની જે કલાઓ જે છે, જેમ કે ચિત્રકલા, એ માત્ર ગમે તે તમે જાણો છો કે અત્યારે કરોડો રૂપિયામાં ચિત્રો વેચાય છે, તો એ ચિત્ર માત્ર આનંદ આપવા માટે છે, એ તમે પહેરી શકતા નથી, એના પર તમે સૂઈ શકતા નથી. તો એ પ્રકારના સૂળ ઉપયોગોથી પર એ રીતના સંગીત કલા છે. તમે અત્યારે યુવાન મિત્રો, તમે ઇયરફોન કાનમાં નાખીને આખો દિવસ તમે એફએમ રેડિયો સાંભળતા રહેતા હો છો, સારા સારા ગીતો કે ગઝલ સાંભળતા રહેતા હો, તો એનો બીજો કોઈ સ્થૂળ ઉપયોગ છે જ નહીં. તો શિલ્પકલા કે સ્થાપત્ય કલા, જે તમે તાજમહાલ જે છે એ પ્રકારની જે કલા છે, એ આ પ્રકારના સ્થૂળ ઉપયોગોથી પર છે, અને છતાં આપણને આનંદની અનુભૂતિ કરાવે છે, પ્રતીતિ કરાવે છે. તો આ એ લલિત કલા છે, એ પાંચ પ્રકારની કલા. અને વિદ્વાનો એને ચડતા ઉતરા ક્રમમાં મૂકે છે, જેમ કે સાહિત્ય કલાને શ્રેષ્ઠ માને છે, પછી એના પછી સંગીત કલા મૂકે, પછી ચિત્રકલા, પછી શિલ્પકલા, અને છેલ્લે સ્થાપત્ય કલા. કારણ કે એના જે માધ્યમ ઉપાદાન જે છે એ વધારે સ્થૂળ છે, જેના સૂક્ષ્મ માધ્યમ છે એને આપણે વધારે ઉચ્ચ કલા કહીએ છીએ. થોડાક અર્થમાં એ સાચું છે કે જેમ કે સ્થાપત્ય તમારે જોવું હોય તો તમારે તાજમહાલ જોવું હોય તો તમારે આગ્રા જવું પડે, પણ સંગીત કલા કે ચિત્ર સાહિત્ય કલા એને આપણે ઉત્તમ અર્થમાં કહીએ છીએ કે તમે ગમે ત્યાં માણી શકો છો. એક કાવ્યની એક ઉત્તમ પંક્તિ હોય તો તમે ગમે ત્યાં એને માણી શકો છો, સંગીત પણ તમે ગમે ત્યાં માણી શકો છો, ચિત્ર અને શિલ્પ પણ એ અર્થમાં સ્થાપત્ય કળા કરતા જુદા પ્રકારના. એ રીતે એ ક્રમ સાચો છે. બાકી કોઈ પણ કલા ઉચ્ચ છે અને નીચી છે એવું આપણે ઠોસ રીતે કહી શકીશું નહીં. એટલે નિસર્ગભાઈ, આખી વાત કલાના પ્રકારોની થઈ, તો સૌથી પહેલા તો લલિત કલાની વાત આપણે કરી, તો આમ જરા જુદી રીતે વાત કરું તો એક પરફોર્મિંગ આર્ટ છે. લલિત કલામાં પણ બે વિભાગ આપણે પડી શકીએ, પરફોર્મિંગ આર્ટ અને નોન પરફોર્મિંગ આર્ટ. દાખલા તરીકે શિલ્પ છે, સ્થાપત્ય છે, ચિત્ર છે, એ નોન પરફોર્મિંગ આર્ટ છે. જ્યારે સંગીત છે એ નૃત્ય છે, એ પરફોર્મિંગ આર્ટ છે. ઉપરાંત આપણે એક વધુ વિભાજન એ રીતે પણ કરી શકીએ કે ભાવક સાપેક્ષ અને ભાવક નિર્ભર છે. હવે જો કે એવા વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી, એમ સીધા તમે ભાગ પાડી દેવું નથી, પણ જનરલ આમ થઈ શકે કે દાખલા તરીકે ચિત્ર છે કે સાહિત્ય છે, તો આ બે કલા એવી છે કે જે ભાવક નિરપેક્ષ છે. તમે કવિતા સર્જન ખૂણામાં બેસીને કરી શકો, ભાવકનો એક ક્ષણે પ્રવેશ નથી. જયારે સંગીત છે, નાટક છે, નૃત્ય છે, એમાં ભાવક અનિવાર્ય બની જાય છે. અને ઉપરાંત આપણે બીજી વાત જે કરી એ કલાની ઉચ્ચાવચ્ચતાની, આ મુદ્દો એકદમ વિવાદાસ્પદ ચર્ચાસ્પદ મુદ્દો છે. લેસિંગ નામનો એક પાશ્ચાત્ય વિચારકે આખો મુદ્દો બહુ સરસ રીતે સમજાવ્યો છે કે કોઈ પણ માધ્યમ પોતાની શક્યતાઓ તાગતું હોય છે, એની 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 પોતીથી આગવી ઉષ્ણતામાન હોય છે કોઈ પણ માધ્યમનું.
કોઈ કલા ઉચ્ચ કે કોઈ કલા કનિષ્ઠ એવું આપણે કહી ના શકીએ. દાખલા તરીકે આપણા એક બહુ મોટા ચિત્રકાર ભૂપેન ખખરે એક મુલાકાતમાં કહ્યું હતું કે એને કોઈ પૂછ્યું કે તમે સાહિત્યકાર પણ છો અને તમે ચિત્રકાર પણ છો તો બેમાંથી કઈ કલા શ્રેષ્ઠ, તો એમણે કહ્યું કે બંને કલાની વિશેષતા અને મર્યાદા છે. એમણે ઉદાહરણથી સમજાવ્યું કે માનો કે મારે લીલો રંગ એમ એમ એવું એવું બતાવવું હોય તો ચિત્રમાં બહુ સહેલું છે કે એક લીલો રંગ હું એક પીછેથી લસરકો કરું અને લીલો રંગ તમારી સામે આવી જાય. તો સાહિત્યમાં લીલો રંગ સમજાવવા માટે મારે ભાષાની કેવી કેવી મથામણો કરવી પડે છે. એની સામે હું વાર્તા લખતો હોઉં કે હું ચિત્ર કરતો હોઉં, બંનેમાં ફરક એ છે કે હું એમ કહું કે ભાઈ નિસર્ગભાઈની ઉંમર 40 વર્ષની છે, એક વાક્ય થયું. બીજું વાક્ય હું એમ કહી શકું કે એ જયારે 20 વર્ષના હતા ત્યારે આમ થયું, તો એક વાક્યથી બીજા વાક્યમાં હું 20 વર્ષ પાછળ જતો રહ્યો, જે ચિત્રમાં શક્ય છે ખરું. તો દરેક કલા પોતીકી આગવી આગવી વિશેષતા અને આગવી મર્યાદાઓ ધરાવે છે. ઉચ્ચ નીચના ખ્યાલ હું નથી માનતો કે એટલા બધા અસર કરનારા હોય. હજી એક ઉદાહરણ જે લેસિંગે આપ્યું છે, લાવકુમ નામના પાદરીનું એક શિલ્પ છે, એક અદભુત ઉદાહરણ છે. આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે આ પાદરીનું શિલ્પ છે અને એના ઉપર કવિતા પણ રચાય છે. તો લેસિંગ આ ઉદાહરણથી કલાની ઉચ્ચાવચ્ચતાના ખ્યાલને ભૂસી નાખે છે. કઈ રીતે? કે દાખલા તરીકે જે વસ્તુ શિલ્પમાં થઈ શકે એ કવિતામાં ન થાય, અને જે વસ્તુ કવિતામાં થઈ શકે છે એ શિલ્પમાં નથી થતું. આપણે શિલ્પ જોઈએ તો એમાં જે પાદરી છે એની ફરતે અજગરે ભરડો લીધો છે, તો આ ભરડો આ દાબ બતાવવા માટે અને એના ચહેરા ઉપરના જે ભાવો છે એ ત્રાસ અને કશું કઈ એ વેદના અનુભવી રહ્યો છે. તો આ વેદના એ શિલ્પમાં તમે જુઓ એટલે તમે સીધી સીધી અનુભવી શકો, કવિતામાં ભાષાથી એને મૂર્ત કરવાની મથામણો કરવી પડે. આ આ ફરક છે. અને તો શિલ્પ ઉત્તમ અને કવિતા ઉત્તમ નહીં એવું પણ ના કહી શકીએ. દાખલા તરીકે એ વેદનાને વ્યક્ત કરવાની જે તીવ્રતા છે, એ તીવ્રતાને વ્યક્ત કરવાની મથામણો એ સર્જક સતત કરતો હોય છે. શિલ્પની એક અનિવાર્યતા છે કે એમાં વસ્ત્ર છે એ આવરણ બને છે, એ ભાવને ઢાંકનારું તત્વ છે. તમે જુઓ તો શિલ્પમાં વસ્ત્ર નથી, કારણ કે એને દાબ વ્યક્ત કરવો છે. એ દાબ ક્યારે વ્યક્ત થઈ શકે? જયારે એનું શરીર ખુલ્લું હોય ત્યારે. જયારે કવિતામાં એ ન ચાલે. તો દરેક તમે આપે એમ કહ્યું કે સાહિત્ય છે એ સૂક્ષ્મ માધ્યમ છે, તો એ સૂક્ષ્મતા હું નથી માનતો કે એટલી બધી બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે. મારે કહેવું છે આ કે દરેક માધ્યમ પોતાની આગવી આગવું ઉષ્ણતામાન ધરાવે છે, આગવી શક્યતાઓને તાગવાની કોશિશ, માધ્યમની આગવી શક્યતાઓને તાગવાની કોશિશ સર્જક કરતો હોય છે. તો આ લાવકુમના શિલ્પથી લેસિંગે સમજાવ્યું, ભૂપેન ખક્કર જયારે વાત કરે છે ત્યારે એ પણ કલા, કોઈ કલાને એના માધ્યમથી તમે ઉત્તમ કે મધ્યમ ન કહી શકો. કલાના માધ્યમની શક્યતાઓ એ સર્જક કેટલે અંશે તાગી શકે છે એના ઉપરથી એની સફળતા એના ઉપર ટકેલી છે. તો મિત્રો, આપણે આ કલાની વાત બહુ જ ગંભીરતાથી શાસ્ત્રીય રીતે કરવાની કોશિશ કરી. દાખલા તરીકે આપણે કલાની વિભાવના આપી, કલાની અનિવાર્યતા સમજાવી, કલા અને જીવન વચ્ચેનો સંબંધ સમજાવ્યો, કલાકૃતિના અસ્તિત્વની વાત કરી, કલાના પ્રકારોની વાત કરી, કલાની ઉચ્ચાવચ્ચતા વિશેનો એક ચર્ચાસ્પદ મુદ્દો આપણે સૌએ સાથે મળીને ચર્ચ્યો. હવેનો મુદ્દો છે કલાનુભવ. આ આ પ્રેક્ટિકલ છે. અમે થોડી ક્લિપ્સ લાવ્યા છીએ. કળાનો અનુભવ કેવો નિરતિશય આનંદ કરાવે છે, સર્જકતા શું વસ્તુ છે, કળા શું વસ્તુ છે, એની એની એના ઉદાહરણો અમે આપ સામે આપ સૌ સામે રજૂ કરવા માંગીએ છીએ. તો પહેલી જે ક્લિપ છે એ ક્લિપ એક લોકપ્રિય ફિલ્મ ગીતની ક્લિપ લીધી છે અમે. લતા મંગેશકરે ગાયેલું એક ગીત છે, પણ પ્રમાણમાં સુગમ સરળ છે, બધા જ માણે તેવી આ એક ગીત રચના. તમે બધા જાણો છો એવું એક ગીત અમે રજૂ કરીએ છીએ. હવે એમાં એમાં વિશેષતા શું છે એ પેલા સમજાવું, પછી આપણે જોઈએ જરા. Thank you.
શાસ્ત્રીય સંગીતમાં શબ્દ ગૌણ છે અને સ્વર પ્રધાન છે, લોક સંગીતમાં સ્વર ગૌણ છે શબ્દ પ્રધાન છે. હવે આપણે આ જે ક્લિપ જોઈ, એકદમ લોકપ્રિય ગીતની એક ક્લિપ હતી, એની એક ઝલક હતી. તો એમાં શું છે? તો બંને અંતિમો, એકમાં શાસ્ત્રીય સંગીતમાં સ્વર પ્રધાન શબ્દ ગૌણ, લોક સંગીતમાં સ્વર ગૌણ શબ્દ પ્રધાન, આ બંને વચ્ચેનો સેતુ આ ગીત રચના છે. હવે આમાં એક બીજા બે તત્વો પણ ઉમેરાય છે. અહીંયા મહત્વનું છે સ્વર નિયોજન, સંગીતકાર પણ ઉમેરાય છે અને ગાયકની પોતાની પોતાની અદા, પોતાની પોતાનું પોતાની સાધના, એ ચાર ભેગા થઈને એક પરફોર્મિંગ આર્ટ બને છે. તો સૌથી પહેલો કલાનુભવ આપણે આ ફિલ્મ સંગીતની એક નાનકડી ઝલક જોઈને કર્યો. હવે બીજી એક ક્લિપ જોઈએ તો માનવ આકૃતિ છે, એમાં વિવિધ ભાવ પલટા, સ્થળ સમય અને સંવેદનાના પલટા, દરેક 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 બદલાતો આકાર તમે જુઓ અને જુઓ કે કેવા નવા નવા રૂપ એક જ આકારમાંથી સર્જાતા રહે છે અને આપણને જુદી જુદી અનુભૂતિ કરાવે છે. એક 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 આકૃતિ સર્જાય છે, એ ક્લિપ જોઈએ. હવે પછીની ક્લિપ છે એ ભારતીય ચિત્રકલાનું એક પરંપરાગત પણ બહુ જ ઉજ્જવળ પ્રકરણ એમાં સમાયેલું છે. રાજા રવિ વર્માનું એક ચિત્ર છે, એ ચિત્ર નથી પણ કથા છે. નળ અને દમયંતી વચ્ચેનો સંદેશવાહક એવો હંસ. હવે આ આપ સૌ સામે એટલા માટે મૂકવામાં આવે છે કે ભારતીય ચિત્રકલામાં દેવી દેવતાઓના જે ચિત્રો છે એ રાજા રવિ વર્માએ આપણને પહેલી વખત આપણી સામે રજૂ કર્યા અને હજી આજે પણ આપણા જીવન સાથે કળા કેવી અવિનાભાવે જોડાયેલી છે. આપણે આપણા દેવી દેવતાઓના ચિત્રો આજે પણ આપણા ઘરમાં આપણે જ્યાં ક્યાં જ્યાં પણ જોઈએ છીએ તે રવિ વર્માએ આપેલા આકારોના ચિત્રો છે. તો આ નળ અને દમયંતીની કથા નિરૂપતું આ ચિત્ર. મિત્રો, આપ જોઈ શકો છો મોનાલિસા, આપણે બધાએ નામ સાંભળ્યું છે. આ લિયોનાર્ડો દ વિન્ચી એ નામનો જે ઇટાલિયન ચિત્રકાર છે એનું આ ચિત્ર છે, વિશ્વ પ્રસિદ્ધ ચિત્ર છે. લિયોનાર્ડો દ વિન્ચી એ બહુમુખી પ્રતિભા ધરાવતો સર્જક હતો અને માઇકલ એન્જેલોનો એ સમકાલીન હતો. એ ઉત્તમ ઇજનેર હતો, સારો ચિત્રકાર હતો, એ ઉપરાંત એની ઘણી બધી અન્ય કલાઓમાં પણ ગતિ હતી. અને એવો જ એનો સમકાલીન એવો એક અન્ય મહાન સર્જક તે માઇકલ એન્જેલો, એ ઉત્તમ સોનેટકાર હતો, શિલ્પી, ચિત્રકાર અને સ્થપતિ પણ હતો. તો એક માણસમાં ઘણી બધી કલાઓ એક સાથે રહેતી હોય એની પણ વાત કરીશું. આ રેનેસાં કાળ જે આવ્યો ઇટાલીમાં એની વિશેની વાત છે. તો આપણે માઇકલ એન્જેલોને પણ એ રીતે જોઈએ છીએ. આ બે ચિત્રો આપણે જે જોઈએ છીએ તે આપણે રવિ વર્માના ચિત્રો ભારતીય પરંપરામાં જોયા, હવે આધુનિક કળા તરફ જઈ રહ્યા છીએ, પાશ્ચાત્ય કળા તરફ. તો આ સરરિયલ ચિત્ર છે, સરરિયલિઝમ વિશે આપણે થોડું ઘણું જાણતા જોઈએ છીએ કે આંદ્રે બેન્તોએ 1924માં જે ઢંઢેરો બહાર પાડ્યો, ચિત્રકલા સાથે જોડાયેલી માનવના જે અચેતન મનની તપાસ, ત્યાં કળાના મૂળ રહેલા છે એ વાત આ ચિત્રો દ્વારા અને ઘણી બધી કવિતાઓ દ્વારા કલા જગતમાં રજૂ થઈ છે.
તો આ સરરિયલ ચિત્રો છે. ત્યારબાદ આવે છે એક માનવ આકૃતિ, આપણો વિકાસનું ચિત્ર છે, અનુવાદી ચિત્ર કિબિઝમ કહેવાય છે. એટલે આપણે માણસને એની જે સુષ્ટુ આકૃતિમાં જોવા કહેવાય લાગીએ છીએ, પરંતુ કલાકાર જે છે એ પોતાની કલ્પનાશીલતાથી બિલકુલ નવા સૃષ્ટિનું નિર્માણ પણ કરતા હોય છે. તો આ રીતના એક અનુવાદી માણસની સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. અને મેં આપણે કહ્યું હતું તેમ કે જે રીતના લિયોનાર્ડો દ વિન્ચી એ બહુમુખી પ્રતિભા ધરાવતો સર્જક છે, એવો જ એક અન્ય સર્જક તે માઇકલ એન્જેલો છે. એના વિશે પણ થોડું જાણીએ. ત્યારબાદ આવે છે એક શિલ્પકૃતિ, શિલ્પકૃતિ રુદા નામના સર્જકની શિલ્પકૃતિની વાત હવે કરીએ તો માઇકલ એન્જેલોની વાત નિસર્ગભાઈએ કરી. એમણે એક વાત કહી છે કે કોઈ પણ પથ્થર હું જોઉં છું તો મને પથ્થર નહીં એમાં શિલ્પ દેખાય છે, માત્ર હું એનો વધારાનો ભાગ કાઢી નાખું છું. હવે આ જે કૃતિ છે, આ કલાકૃતિ છે, એમાં બેઝિકલી તો માનવ દેહની એક દ્રશ્ય ભાષા હોય છે. આપણે માનવ દેહને આ રીતે જોવા ટેવાયેલા હતા છે, તો માનવ દેહની જે દ્રશ્ય ભાષા છે એ આમાં વ્યક્ત થઈ છે. તો આ વૃંદાની કૃતિ, ત્યારબાદ એક આધુનિક સ્થપતિ છે એની આ એક કૃતિ છે, જે પણ માનવ દેહને જરા જુદી રીતે આપણે ન જોયા હોય એવી રીતે આપણી સામે રજૂ કરે છે. અને ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે બધી કલામાં સાહિત્ય કલા વિશે વાત કરી હતી, એ રીતના તેમસાનીઓ જોયું અને પછી સંગીત કલા, એમાં આપણે ઝાકીર હુસેન અને લતા મંગેશકરને બે કૃતિઓને આપણે માણી. પછી ચિત્રકલામાં આપણે ઘણી બધી કૃતિઓ જોઈ, જેમ કે રવિવર્મા છે, એ રીતના સાલોનો ટાલી છે, મોનાલિસા ચિત્ર આપણે જોયું લિયોનાર્ડો દ વિન્ચીનું, એ રીતે હવે આપણે સ્થાપત્ય કલા તો ફ્રેન્ક લોર્ડ રાઇટ કરી એની પેન્સિલવેનિયામાં એક અદભુત એવી કૃતિ પ્રકૃતિનો ઉપયોગ કરીને આધુનિક સ્થાપત્ય કલા છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના જે પેલા સ્થાપત્ય કલાના આધુનિક નમૂનાઓ છે પણ જોઈએ કે આપણે ઘરને ચાર દિવાલમાં ઉભું કરી દઈએ છીએ અને બસ બારી બારણા હોય અને આપણું ઘર પૂરું થઈ ગયું, મતલબ જરૂરિયાત મુજબના રૂમ્સ હોય, એટલે કે બેડરૂમ છે, સિટિંગ રૂમ છે, કિચન છે, પણ એ સિવાય પણ જુદી જુદી આકૃતિમાં આજના આધુનિક સ્થાપત્યો કઈ રીતના જોયું છે ઘરની, એના પણ કેટલાક નમૂના આપણે જોઈએ. આપણે સ્ક્રીન પર જોઈ શકો છો
કે આ પ્રકારના ગૃહનું પણ નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. એટલે આ એક પ્રયોગો છે, આ બધા પ્રયોગો છે, પ્રયોગો છે, અને આ પ્રયોગો થતા રહેવા જોઈએ તો જ કશુંક આપણને ઉત્કૃષ્ટ સર્જન મળી આવે. આધુનિક કલા એ પ્રયોગશીલ કલા એટલે જ કહેવાય છે. અહીંયા જે આપણે ભૂકંપમાં ઘર પડી ગયું લાગે, પણ બેઝિકલી આ રચના જે પ્રકારની થયેલી છે, એક મોટું બાસ્કેટ રાખ્યું એ પ્રમાણનું આખું જે સ્થાપત્ય કલાનો નમૂનો છે તે છે. તો આ રીતના અલગ અલગ એમાં પ્રયોગો પણ થતા રહ્યા છે. અને તો મિત્રો, મિત્રો આ રીતે આપણે કલાની વિભાવનાથી લઈ અને કલાનુભવ સુધીની યાત્રા કરી. હવે અંતે ભારતીય કલા જગતના કલા જગતનું એક ઉત્તમ પ્રકરણ એટલે આદરણીય કલાગુરુ મહર્ષિ રવિન્દ્રનાથ ટાગોર, આપણે અંતે એની એક કાવ્ય પઠનની ક્લિપ જોઈશું. બંગાળી ભાષામાં છે અને સુભાષચંદ્ર બોઝ ત્યારે એમની સાથે ઉપસ્થિત છે. એ ક્લિપ આપણે જોઈએ. અતીતેર અનેક દુર્લભ પ્રામાણ્ય અનેક દુર્લભ તથ્ય, જાતીય উন্নতি কল্পে যখন যে কাজে তার দাগ পড়েছে তখন তিনি অন্তরের সবটুকু আগ্রহ নিয়ে ঝাঁপিয়ে পড়েছেন তার মাঝে। জাগ্রত চিত্ত কে আহ্বান করি, যার সংস্কার মুক্ত উদার আতিথ্যে মনুষ্যত্বের সর্বাঙ্গীন মুক্তি আতিথ্যের সত্যতা লাভ করে। এখান থেকে এই প্রার্থনা মন্ত্র যুগে যুগে উচ্ছ্বসিত হতে থাক। বাঙালির পণ, বাঙালির আশা, বাঙালির কাজ, বাঙালির ভাষা, সত্য হোক সত্য হোক সত্য হোক হে ভগবান। বাঙালির প্রাণ, বাঙালির মন, বাঙালির ঘরে যত ভাই বোন, এক হোক এক হোক। বিদ্যার্থী মিত্র, তো আজ আমি সফর બહુ આનંદદાયી રહી, કારણ કે કલાનો હેતુ જ આનંદ પ્રાપ્તિનો છે, સૌંદર્ય પ્રાપ્તિનો છે. એટલે કલાના નમૂના દ્વારા, જે કલાના પાંચ પ્રકારો અને કલાની વિભાવના, એમાં આપણે ગતિ કરી. વિદ્યાર્થી મિત્રો, કલાનું જગત એટલું વ્યાપક છે, એટલું સમૃદ્ધ છે કે તમે જેટલા એમાં આગળ ધપો એટલું એ વિશ્વ ઓછું પડે. માણસ જ્યારથી સંસ્કૃતિ અને સભ્યતાના પથે ચાલતો થયો ત્યારથી એણે કલાનું સર્જન હંમેશા કરતો રહ્યો અને આખા વિશ્વને સમૃદ્ધ કર્યું છે. એક વિદ્યાર્થી તરીકે, એક માણસ તરીકે પણ આપણી ફરજ એ છે કે એ કલા જે આપણી સમૃદ્ધિ છે, આપણે માણસ હોવાનું ગૌરવ છે કે ગર્વ પણ છે, એને આપણે પામવો અને આપણી જે ચેતના છે એનો વિસ્તાર કરવો. તો ચેતો વિસ્તાર, એની સાથે આનંદ પ્રાપ્તિ અને સૌંદર્ય પ્રાપ્તિ એ આપણે કરવી, એ માત્ર એક અભ્યાસક્રમનો વિષય નથી, એ જીવનનો પણ વિષય. કારણ કે કલા અને જીવન સાથેનો સંબંધ છે. માણસ હોવું એટલે બેઝિકલી કલાવાન હોવું. નીતિશતકમાં સરસ વાત કરે છે ભર્તૃહરિ કે કલા વગરનો જે કોઈ પણ માણસ છે એ શિંગડા અને પૂંછડા વગરના પ્રાણી જેવો છે, પશુ જેવો છે. તો આપણે એ પ્રાણીમાંથી મુક્ત થવું હોય તો પણ કલાનો સહારો લેવો જોઈએ. તો આજે આજની આપણી સફર એ આનંદદાયી રહી હશે એવી આશા રાખું છું. સમીરભાઈનો આભાર માનું છું અને ફરીવાર આપણે મળીએ સંધાનના નવા ક્ષિતિજોવાળા પ્રદેશમાં. નમસ્કાર, થેન્ક યુ.